સ્વામિનારાયણ સાધુઓના બફાટ અંગે સાંસદ રમેશ ધડુકનું નિવેદન સાધુઓ ટિપ્પણી કરે છે જેનાથી સંપ્રદાયને ખરાબ ન ગણી શકાય. ખોડિયાર માતાજી અંગે સાધુઓએ નિવેદન ન કરવું જોઈએ. કોઈની લાગણી દુભાય તેવા નિવેદન ન કરવા જોઈએ. દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે. બધા જાણે છે કે શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે. પોરબંદરના સાંસદ રમેશ ભાઈ ધડુકનું નિવેદન સનાતન ધર્મ ઉપર ટિપ્પણી અંગે કહ્યું કે તેમણે આ પ્રકારની ટિપ્પણી ન ખબર જોઈએ કે બધાને ખબર છે કે હનુમાનજી ભગવાન શિવ કૃષ્ણ શું છે અને કોણ મોટું છે. ખરેખર કોઈ ટિપ્પણી કરવાની હોય નહીં. જો કોઈ પણ જાતની ટિપ્પણી કરવાની ન હોય અને ધર્મ છે એ બધાને ખબર છે કે કોણ મોટા છે, મહાદેવ મોટા છે, હનુમાન દાદા મોટા છે કે કૃષ્ણ મોટા છે એ બધાને ખબર હોય એટલે બને ત્યાં લગી કોઈ ધર્મ ઉપર ટિપ્પણી કરવાની ન હોય. બધા ધર્મ પોતાની રીતે ભગવાનનું કામ કરતા હોય તો આમાં ક્યાંય રાજકારણ લેવું ન જોઈએ અને ખોટા વિવાદો ક્યાંય ઊભા કરવા ન જોઈએ. સ્વામિનારાયણ ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, બધા પોતપોતાની રીતે ભગવાનની સેવા કરતા હોય, ભગવાનને માનતા હોય, પણ આમાં તમે જો રાજકારણ લ્યાવો તો કોઈ પણ ધર્મની લાગણી દુભાય. અને કોઈને કોઈ માણસ કોઈ સ્વામિનારાયણને જોઈન્ટ હોય, કોઈ વૈષ્ણવ સંપ્રદાયમાં જોઈન્ટ હોય, બધા અલગ અલગ રીતે પોતાની રીતે જોઈન્ટ હોય તો કોઈની લાગણી દુભાય એવા કોઈએ નિવેદન કરવા જોઈએ નહીં. અંતે ભગવાન એક જ છે એટલે કોઈ પણ જાતની કોઈની લાગણી દુભાય એવા નિવેદન ન કરવા જોઈએ. હનુમાન દાદાનું હોય, સ્વામિનારાયણ ભગવાનનું હોય કે XYZ હોય, કોઈ પણ જગ્યાએ ખોટા નિવેદનો ન કરવા જોઈએ એ મારી બધાને ખાસ કરીને અપીલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ ક્યાંક ના ખોડિયાર ઉપર પણ એક ટિપ્પણી કરી છે, ખૂબ જ ગંભીર બાબત કહેવાય. લેવા પાટીદાર સમાજ પણ ક્યાંક ખૂબ જ આને ગંભીરતાથી લઈ રહ્યું છે. આમાં જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો અલગ અલગ છે. હવે એક કોઈ સંતોએ કે સાધુએ ક્યાંય બોલ્યા તો બધા સ્વામિનારાયણના સંતો ક્યાંય એમાં આવી જતા નથી. આપણે હું થાય કોઈ પણ સ્વામિનારાયણના એક પણ માણસ કે બોલ્યા હોય તો તમે આખા સંપ્રદાયને આવરી લ્યો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા સ્વામિનારાયણમાં તો એવા કોઈ હોતા નથી. તો આપણે કોઈ પોતે બોલ્યા હોય તો એનું પ્રશ્ન સમજવાનું, પણ એમાં આખો સ્વામિનારાયણ સંપ્રદાય આવતો નથી. રમેશભાઈ, ખાસ કરીને ખોડિયાર માતાજી વિશે બોલ્યા, પાટીદાર સમાજમાં નારાજગી છે. પાટીદાર સમાજમાં નારાજગી છે એવું કોઈ જે કંઈ બોલ્યા હોય એને બોલવું ન જ હોય, પણ એનો મતલબ એવો નથી કે આખો સંપ્રદાય ખરાબ છે. પણ સંપ્રદાયના જે પુસ્તકો છે એની અંદર હિન્દુ દેવી દેવતાઓ વિશે અલગ અલગ કેટલી વાતો લખવામાં આવી છે કે સ્વામીના ભગવાનના પગ દાબતા, પ્રૂફ ખવડાવતા, તો આ બધું લખવું જોઈએ હિન્દુ દેવી દેવતા હોય છે? હવે લખવું ન જોઈએ, પણ હવે કોઈએ કદાચ ક્યાંય એવું કર્યું હોય તો એવું ન કરવું જોઈએ. બાકી તો જો સર્વશ્રેષ્ઠ તો કૃષ્ણ છે, કૃષ્ણથી માત્ર કોઈ છે નહીં. તો આપણે ભગવાન છે એ છે. ભગવાન કોઈ દી ક્યાંય છે ને, કોઈ માણસના પગ દબતા હોય એવું ન હોય તો પણ જે કોઈએ ભૂલ કરી છે એવી ભૂલ ન કરવી જોઈએ અને સારી રીતે પુસ્તકોના લખાણો બદલાવા જોઈએ કે કઈ રીતે. હવે તો બધા ધાર્મિક લોકોએ નક્કી કરવાનું આવે. બાકી સર્વશ્રેષ્ઠ તો ભગવાન જ છે. હું તો જો ભગવાન કૃષ્ણ ભગવાન સર્વશ્રેષ્ઠ, કૃષ્ણથી કોઈ મોટું છે જ નહીં. તો કૃષ્ણ ભગવાનને હું તો જો દ્વારકા ભગવાનને માનું છું, અમારા રમાનાથ ધામ અંબેમાં અમારા દાસી જીવન સાહેબ, તો સર્વશ્રેષ્ઠ ભગવાન જ છે કૃષ્ણ ભગવાન. પણ આવા નિવેદનો કે આવું બને ત્યાં લગી કોઈ કરવું ન જોઈએ, જેના કારણેથી જે હરિભક્તો હોય કોઈ પણ સમાજના એનું મન દુભાય નહીં. કોઈ પણ જે કોઈને માનતા હોય એના દેવી દેવતા વિશે આપણે કોઈ પણ ખરાબ વસ્તુ લખી તો એનું મન દુભાય.